મોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. એમાં આપણે હોમ સાયન્સ વિષયમાં ધોરણ 10નો 7મો પાઠ આરોગ્યનો ભાગ પહેલો જોઈશું. હવે આરોગ્ય એટલે શું? પહેલાં તો પાઠનું નામ છે આરોગ્ય, તો આરોગ્ય એટલે કે તમારી શરીરની તંદુરસ્તી. હવે એ તંદુરસ્તી માત્ર શારીરિક નહીં પણ માનસિક પણ હોય અને સામાજિક હોય તો તેને સ્વસ્થ તંદુરસ્તી કહેવાય. હવે આપણે બીજું જોઈએ તો કે આરોગ્ય એટલે શું, કે ધારો કે તમારા ઘરમાં તમારી બહેન કે કોઈ પણ ભાઈ બીમાર પડ્યા હોય અને આપણે એને ડૉક્ટર પાસે લઈ જઈએ, ડૉક્ટર એમ કે ચિંતા કરવાની જરૂર નથી, દવાઓ આપે, તો આપણે શું, એક વ્યક્તિ જો ઘરમાં માંદું પડ્યું હોય તો ઘરનું દરેક સભ્યને આમ કેવું, આમ ગમગસ રહે, મીન્સ કે દરેક જણ એની કાળજી લેતા હોય છે, કોઈને કંઈ કંઈ મૂડ ના હોય, કંઈ નવું કરવાનો મૂડ ના હોય, બસ એ જ હોય કે એ વ્યક્તિ જલ્દી સાજું થઈ જાય. તો આ કુટુંબના દરેક સભ્ય પર એની અસર પડતી હોય છે જો ઘરમાં એક વ્યક્તિ બીમાર હોય તો. તો વ્યક્તિની સારી તંદુરસ્તી આપણી કાર્યશક્તિ અને ખુશ મિજાજી માટે મહત્ત્વની છે. જો જ્યારે એ વ્યક્તિ સાજી થઈ જાય તો બધા પાછા આનંદમાં આવી જાય, બધા ખુશ થઈ જાય. તો ઘરમાં કોઈ વ્યક્તિ કે બીમાર હોય ત્યારે આવું બધાના ઘરમાં થતું હોય છે. તો આપણી તંદુરસ્તીને અસર કરતા પરિબળો છે જેમાં સમતોલ આહાર, ચોખ્ખું પાણી, સ્વચ્છ વાતાવરણ વગેરે તંદુરસ્તીની હકારાત્મક અસર કરે છે. જો એ વ્યક્તિને પાણી ચોખ્ખું, સમતોલ આહાર અને વાતાવરણ સરસ મળે તો એ વ્યક્તિ જલ્દી સાજી થઈ જાય છે અને એને હકારાત્મક એટલે પોઝિટિવ રહે છે, જલ્દી ઊભી થઈ જાય. જો બીમાર વ્યક્તિ એકલું ને એકલું પડી રહી ને તો મૂંઝાયા કરે અને જલ્દી સાજું ના થાય. જેમ કે અત્યારે કોરોના ચાલે છે એમાં જોજો, તમે બીમાર વ્યક્તિ અમુક દાખલ થાય છે તો એની જોડે એના સગા સંબંધીઓ હોતા નથી, એકલા ને એકલા હોય એટલે વધારે મનમાં ને મનમાં મૂંઝાયા કરે કે કોરોના મટશે કે નહીં મટે, શું થશે. તો ઘણા આવા મૂંઝાવાના કારણે પોતાનું જીવ પણ જોખમ મૂકી દે છે અને મૃત્યુ પણ તેમનું થઈ શકે છે. એટલે એકલી વ્યક્તિ હંમેશા નિરાશાનો ભોગ બને છે. તેથી આપણું આરોગ્ય સરસ કરવા માટે, આપણી તંદુરસ્તી સરસ રાખવા માટે હકારાત્મક આપણે રહીએ તો એની અસર સારી જણાય છે. હવે આપણે આ પાઠમાં શીખીશું તંદુરસ્તી શારીરિક અને માનસિક આરોગ્ય સૂચવે છે. શારીરિક એટલે શરીરથી, માનસિક એટલે મગજથી. તો વ્યક્તિગત એટલે કે દરેક વ્યક્તિ સામાજિક બંને બાજુ જાળવવા સતત પ્રયત્નો કરે છે. દરેક વ્યક્તિ સામાજિક, માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવવાના પ્રયત્ન કરતા હશે. હવે સામૂહિક આરોગ્ય પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે, તો આપણે આગળ પાઠમાં એની ચર્ચા કરીશું. હવે કૌટુંબિક અને સામાજિક આરોગ્ય જાળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ મહત્ત્વનું છે. હવે જેમ કે અત્યારે આપણે કોરોનામાં આપણી કેવી રોગ પ્રતિકારક, જો આપણી શક્તિ સારી હશે તો તે રોગ આપણને લાગુ પડતો નથી, એમ કુટુંબના દરેક સભ્યને આરોગ્ય જાળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ જરૂરી છે. તેના માટે આપણે જે સમતોલ ખોરાક, જે આહાર લઈએ છીએ તેનાથી આપણને રોગ પ્રતિકારક શક્તિ આવે, જેમ કે ફળો અને શાકભાજીમાં. રોગના ચેપ નિવારણ કાર્યક્રમો અનુસાર માટે સમાજ પ્રેરણા આપે. હવે સામાજિકમાં જ્યારે આપણે કોરોનામાં તમે જોજો, ઘણા એવા ડૉક્ટર, નર્સ બધે જઈ જઈને કહેતા હોય છે, કાર્યક્રમ આપતા હોય છે, ખાસ કરીને નર્સો, કે આ કોઈ ચેપી રોગ છે. મીન્સ ચેપી એટલે એવું કે હવાથી ફેલાય છે, એકબીજાને કદાચ અડવાથી થઈ જાય છે. તો એના માટે સમાજ જ્યારે જાગૃત નથી ત્યારે એને જાગૃત કરવા જોઈએ. તો ઘણા એવા રોગ છે કે જે ચેપી પણ હોઈ શકે, ત્યારે અમુક સમાજને એની ખબર નથી હોતી, અમુક ઝૂંપડપટ્ટીઓમાં જઈ જઈને એના
કાર્યક્રમ કરે તો સમાજ અમુક રોગથી જાગૃત થાય છે. હવે છે આરોગ્ય. તો આરોગ્ય એટલે આપણે પ્રાથમિક ચિંતાનો વિષય છે. આપણે ઘરમાં કે બહાર ક્યાંય કામકાજ કરતા હોય, જો આપણું આરોગ્ય ખરાબ હોય તો આપણે કામકાજે ના જઈ શકીએ. આપણે સ્વસ્થ ના હોઈએ તો કોઈ વસ્તુમાં આપણું મન ના લાગે અને આપણને બેચેની રહ્યા કરે. પણ જો આપણું આરોગ્ય સ્વસ્થ હોય તો આપણે ખુશ મિજાજ રહીએ અને આપણું કાર્ય સરસ રીતે કરતા હોઈએ છીએ. હવે તંદુરસ્તી એ આપણી સંપત્તિ છે. તંદુરસ્તી વગર કાંઈ જ નથી. જોયું તમે, મેં કીધું કે બીમાર પડો તો કંઈ કામ નહીં કરી શકો. એમ જેટલી આપણી તંદુરસ્તી સરસ હશે તો આપણું દરેક કાર્ય સફળ થશે. જીવનનો અને કામનો આનંદ આપણે સંપૂર્ણ રીતે માણી શકશું. ખુમારીથી ખુશીથી આપણે વિતાવી શકશું. સારું આરોગ્ય પ્રાપ્ત કરવા આપણે અમુક પ્રયત્નો અને ચોક્કસ ટેવોની જરૂર છે. તંદુરસ્તી એ સામાન્યપણે વપરાતી પરિભાષા છે અને એ અર્થઘટન કરી શકાય કે તમારું મંતવ્ય શું છે, એટલે કે શારીરિક તંદુરસ્તી અથવા માત્ર રોગનો અભાવ. પણ જો શારીરિક તંદુરસ્તી હોય અને આપણે સ્વસ્થ હોઈએ તો આપણે તંદુરસ્ત કહેવાઈએ નહીં. કદાચ માનસિક આપણે પીડાતા હોઈએ, કોઈ વસ્તુ આપણને ડંખતી હોય. સપોઝ ઘરમાં કોઈ કહી જાય, મોટા પપ્પા કહી જાય કે ભાઈ કંઈ આપણને કહી જાય, તો એ વસ્તુ આપણા મગજ ઉપર આપણને દુઃખ કરે અને વારે ઘડી યાદ આવે ત્યારે આપણી માનસિક તંદુરસ્તી હણાય છે, એટલે કે સ્વસ્થ કહેવાય નહીં. હવે આરોગ્યની અહીંયા વ્યાખ્યા આપી છે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આપણે ઘણા જો ને ઘણા દિવસ પહેલાં આ ડે ઉજવ્યો હતો, ઉજવ્યો હતો ને બધા મિત્રો. તો તમે જો એના મતે શું છે, આરોગ્ય એટલે સંપૂર્ણ શારીરિક માનસિક અને સામાજિક આરોગ્યની સ્થિતિ. એટલે કે આરોગ્ય એટલે કેવું, શારીરિક તમે સ્વસ્થ રહો, માનસિક સ્વસ્થ રહો અને સામાજિક સ્વસ્થ રહો, અને રોગોનો અભાવ હોય તેને તમારે આરોગ્ય કહેવાય. તો આરોગ્ય શરીર અને મન બંનેનું યોગ્ય કામ કરે છે. હવે સારું આરોગ્ય માણતા લોકો વધુ ખુશ મિજાજ, ખુશ રહે હંમેશા, ઉત્સાહી, જીવંત, કાર્યમાં વધુ અસરકારક અને કાર્યશીલ હોય છે. જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય તો એ દરેક કાર્યમાં ખુશ મિજાજ અને કાર્યશીલ રહેતો હોય છે. આરોગ્ય વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા વચ્ચે બે તફાવત છે, તો એ આપણે જોઈશું. હવે તમે જ્યારે છેલ્લે બીમાર પડ્યા હોય અને અકળામણ અનુભવ્યો હોય, બીમાર વ્યક્તિ કારણ વગર ગુસ્સે થઈ જાય, ચીડચીડિયાપણું આવે, કોઈની સાથે વાત કરવી ના ગમે, શરીર નબળું હોય તો કંઈ કાર્ય કરવું ગમે નહીં, તો માણસનું શરીર જો આ ત્રિકોણમાં બતાવ્યું છે, સોશિયલ, ફિઝિકલ અને મેન્ટલ રીતે પણ નબળું પડી શકે છે કે એની તંદુરસ્તી ગમે તે એક જો સારું ન હોય તો પણ એ ખરાબ કહેવાય. હવે જો અહીં ચિત્રમાં બતાવ્યું છે કે એક વ્યક્તિ ખુશ મિજાજ દોડે છે કે ચાલે છે, વોકિંગ કરે છે, હંમેશા ખુશીનો જે ઉત્સાહનો અનુભવ હોય મિત્રો સાથે કરો કે ઘરમાં તમે માતા પિતા સાથે કરો, હંમેશા ખુશ રહેશો તો તમારા શરીરમાં તાણ ઓછી વધશે, લોહીનું દબાણ ઓછું થશે, એટલે કે તમને એવું કંઈ ટેન્શન આવશે નહીં. અને જો તમે ખુશ મિજાજ નહીં રહો તો શરીરમાં લોહીનું દબાણ વધે છે, ઊંઘ નથી આવતી, પછી તમે જે કાર્ય કરો છો એ સારું નથી બતાવી શકતા, તો શું એકંદરે તમારું આરોગ્ય શારીરિક અને માનસિક અસ્વસ્થતા અનુભવે છે. હવે આરોગ્યના ત્રણ વિવિધ પ્રમાણો એકસાથે સામાન્ય રીતે અહીંયા બતાવ્યા છે ચિત્ર દ્વારા, કે તંદુરસ્તીના ત્રિકોણ તરીકે ઓળખાય છે. આગળ જે જોયું એમાં હવે સારી તંદુરસ્તીની નિશાનીઓ શું છે,
કે કોને સારી તંદુરસ્તી કહેવાય? જો વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક સારા આરોગ્યની કેટલીક નિશાનીઓ નીચે પ્રમાણે આપી છે. તો જુઓ આપણી સારી શારીરિક નિશાનીઓ. ઉત્સાહિત અને સતર્ક બનીએ છીએ. તમારી ઉંમર અને ઊંચાઈ પ્રમાણે સામાન્ય વજન ધરાવો છો. તેજસ્વી અને ચમકદાર આંખો છે. ચોખ્ખી સુવાળી ચામડી ધરાવો છો. કુદરતી રંગ અને રચનાવાળા સામાન્ય રીતે વધતા વાળ ધરાવો છો. દુર્ગંધમુક્ત શ્વાસોશ્વાસ ધરાવો છો. સારી ભૂખ લાગે છે અને ગાઢ નિંદ્રા આવે છે. તો આ થઈ એક વ્યક્તિની સારી અને શારીરિક તંદુરસ્તી. જો તમે રોજબરોજ જે તમારા શરીરને ચોખ્ખું રાખો તો તમે સારી તંદુરસ્તી ભોગવી શકો છો. હવે છે બી, સારી માનસિક આરોગ્યની નિશાની. પહેલી જોઈ શરીરની જોઈ, હવે આવી માનસિક. તો અહીંયા જો ચિત્રમાં બતાવ્યું છે, મા માણસનું મગજ બતાવ્યું છે. તો તમે જુઓ કે લાગણીઓને કાબૂમાં રાખવી. તમારી જે લાગણીઓ હોય કે તમને કોઈએ બહુ બોલ્યા હોય તો તમે રોઈ જાઓ છો, કે ક્યારેક એટલા જોર જોરથી તમે ગુસ્સામાં આવી જાઓ છો, કારણ વગરના ગુસ્સા કરો છો. તો અમુક લાગણીઓને જો એ વ્યક્તિ કાબૂમાં રાખી શકે તો એ આરોગ્યની સારી નિશાનીઓ કહેવાય. સંતુલિત લાગણીઓ, ઈચ્છાઓ, મહત્વાકાંક્ષા અને વિચારો. માપની લાગણીઓ થાય, મીન્સ કે સમય અંતરે જે લાગણીઓ થવી જોઈએ એવી ઈચ્છાઓ વ્યવસ્થિત રીતે થાય. ઘણી ઈચ્છાઓ માણસ એવું કરે કે જે શક્ય ના હોય, તો એવું નહીં. માપની ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને વિચારો એમાં સારા હોય. તો જીવનની વાસ્તવિકતાઓ સ્વીકારી અને સામનો કરો. જે વ્યક્તિ પોતાને જે જીવનમાં જે જગ્યાએ છે એની વાસ્તવિકતા એને સ્વીકારવી જોઈએ કે મારી પાસે આટલું છે તો આટલામાં પોતે એનું જીવન ગુજારે કે એનો સામનો કરવા એ સક્ષમ હોવો જોઈએ. તમારી શક્તિમાં વિશ્વાસ રાખો. જે તમે કાર્ય કરો છો કે તમારી પાસે જે શક્તિ છે એના પર વિશ્વાસ રાખો. એવું નહીં કે ભાઈ આને સારું આવડે છે, આની પાસે આ બહુ મહેનત કરે છે. ના, એટલું જ તમે કાર્ય કરી શકો છો. તો વિશ્વાસ રાખવો જરૂરી છે. રોજિંદા જીવનની તાણ સાથે સુમેળ સાધવાની સમર્થતા કેળવી. હવે આપણે જે રોજિંદા જીવન જીવતા હોઈએ એમાં દરરોજ કંઈ ને કંઈ ભાઈ ભાઈ લડતો હોય, કંઈક ઘરમાં એવું વાતાવરણ થાય તો તાણ અનુભવાતી હોય છે. પણ એ તાણથી બહાર નીકળીને સુમેળભર્યું વાતાવરણ કેળવવું જોઈએ. બીજા પ્રત્યે મદદરૂપ વલણ રાખવું જોઈએ. હંમેશા બીજાની મદદ, ના હું મારું કામ કરીને બેસી જઉં ને મારું પતી ગયું એવું નહીં, બીજાની મદદ કરતા રહેવું જોઈએ. જરૂર પડે ત્યારે મદદ લેવાને પણ જોઈએ કે અમુક જગ્યાએ આપણે જરૂર પડે છે મદદ. ઘણા તો કે ના હું એકલો કરીશ, હું એકલો કરીશ, એવું નહીં. માણસને મદદની પણ જરૂર પડે ત્યારે મદદ લેવી જોઈએ. હવે છે જો અહીંયા હેપી ફેમિલી છે કે સારી સામાજિક આરોગ્યની નિશાની. સામાજિક એટલે કે આપણે જે સમાજમાં રહીએ છીએ એ. તો છે જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ. પહેલાં તો આપણને કુદરતે કે ભગવાને જે જીવન આપ્યું છે તો એને નકારાત્મક નહીં પણ હકારાત્મક આપણે અભિગમ રાખવો જોઈએ. ઘણીવાર ઘણા લોકો કહે છે હું મરી જાઉં ને હું આમ કરું ને હું તો નકામો જન્મ્યો. પણ ના, એવું નહીં. હકારાત્મક અભિગમ સાથે જીવવું જોઈએ. લોકો સાથે સારા બનશે. જે પણ લોકો આપણે બજારમાં મળે છે કે સમાજમાં મળે છે એને હંમેશા સારું લાગે એ રીતે આપણે એમની જોડે વર્તન કરવું જોઈએ. એક ખુશ મિજાજ વ્યક્તિત્વ ધરાવવું જોઈએ. કે કોઈ મળે અને મોં મચકોડીને જતા રહીએ એવું નહીં. તમારી સમાજમાં છાપ એક ખુશ મિજાજ વ્યક્તિ તરીકેની હોવી જોઈએ અને તમારે મગજથી પણ રહેવું જોઈએ. વ્યક્તિઓ પ્રત્યેની જવાબદારી અને ફરજોને બજાવવું જોઈએ. કે તમારે ઘરમાં તમારા જે જવાબદારીઓ છે એને વ્યવસ્થિત અને ફરજોને પણ તમારે બજાવવું જોઈએ.
કે જે તમારી ફરજ છે એક પિતા તરીકેની, માતા તરીકેની, ભાઈ તરીકેની, એને પણ તમારે વ્યવસ્થિત નિભાવવું જોઈએ. પરસ્પર તંદુરસ્ત વ્યક્તિગત સંબંધો કેળવવા, એટલે કે એકબીજાને પરસ્પર એટલે એકબીજાને તંદુરસ્ત વ્યક્તિગત સંબંધો, એટલે કે તમે સમજાવી પણ શકો છો કે તંદુરસ્ત રહેવા માટે કઈ રીતનું જરૂરી હોય, તો સંબંધો તમે આવી રીતે કેળવી શકો છો. બીજાઓ સાથેની અસંમતિને હકારાત્મક રીતે સ્વીકાર શકશો. ઓકે, હવે જ્યારે બીજા કોઈ તમને ના પાડે ત્યારે તમારે નકારાત્મક એના વિશે વિચાર્યા વગર હકારાત્મક વિચારવું જોઈએ. એમાં છે હવે સમતોલ આહાર. અહીંયા સમતોલ આહારનો પિરામિડ બતાવ્યો છે કે જો તમારે જે દિવસ દરમિયાન તમે જે ભોજન લો છો એમાંથી આમાંથી કંઈ પણ આમાંથી તમારે દિવસ દરમિયાન ખાધેલું હોવું જોઈએ. તો સમતોલ આહાર, તો આપણે જોઈએ કે આહાર વ્યક્તિની ચોક્કસ ઉંમરે કાર્બોદિત, પ્રોટીન, વસા, પ્રવિજક, સારો અને રેસા જેવા પોષક તત્વોની યોગ્ય જરૂર પૂરી પાડે છે. એટલે કે ખોરાક આપણને જે 7 પોષક તત્વો છે એ પૂરા પાડે છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, રેસા, પાણી, ફાઈબર, ચરબી, બરાબર છે, અને ખનિજ તત્વો. તો આ શામાંથી મળે છે? ફળો અને શાકભાજી. જે માંસ મટન ખાતું હશે એને પણ એમાંથી મળતું હોય છે. હવે કિશોર વયના છોકરાઓને આ ઊર્જાની જરૂરિયાત વધારે હોય છે, કારણ કે છોકરાઓને ભણવાનું હોય છે, રમવાનું હોય છે, તો એ લોકોને જરૂરી હોય છે. તો એ લોકોના જમવામાં જો આ પિરામિડ સામેલ કરવામાં આવે આહારનો, તો તેમને બધું જ પોષક તત્વ મળી રહે છે. હવે છે બ, વ્યક્તિગત આરોગ્યશાસ્ત્ર. વ્યક્તિ એટલે પોતાનું, વ્યક્તિગત આરોગ્યશાસ્ત્ર સમજવાનું છે. વ્યક્તિગત તંદુરસ્તી અને આરોગ્યશાસ્ત્ર એક સાથે કાર્ય કરે છે. તમારી જાતને રોગમુક્ત રાખવા માટે તમારે આરોગ્ય સારું પ્રાપ્ત કરવું પડે. હાઇજીન શબ્દ, ગ્રીક હાઇજીન એટલે કે તમારી ચોખ્ખાઈ. તો આ શબ્દ ગ્રીક ભાષા ઉપરથી આવેલો છે. તો ચોખ્ખાઈ ક્યારે? તમે ગંદા હોય ને બધી અડો તો એ ગંદુ તમારે બધા જમ્સ કે જીવાણુ બધા ઘરમાં ફેલાય. પણ તમારે જેટલા હાથ ચોખ્ખા હશે, તમે હાઇજીન ધોયા હાથ ધોયા કરશો વારે ઘડીએ, તો એ રોગથી તમે દૂર ભાગશો. જેમ કે કોરોનામાં કેવું કહેવામાં આવ્યું છે, વારે ઘડીએ હાથ ધોવો, તેનાથી કોરોનાના જીવાણુઓ તમારા શરીરમાં દાખલ થશે નહીં. ઘણી ટેવો અપનાવવાથી જેમ કે ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ, જંતુઓનો ચેપ, કમળો, ચામડીના રોગ, ફેફસાના રોગો અને આ બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. સારું આરોગ્ય જાળવવું એ ઇચ્છનીય છે, કે આપણે ઈચ્છીશું તો સારું આરોગ્ય આપણે પ્રાપ્ત કરી શકશું. તેવી જ રીતે આપણે કુટુંબમાં વડીલોને પણ આપણે તંદુરસ્ત રહેવા સલાહ આપીશું, કે વડીલોને પણ વારે ઘડીએ કહીશું કે હાથ ચોખ્ખા રાખો, હાથ પગ ધોવો. તો એવું જો બધા અનુસરે તો આપણું આરોગ્ય સારું રહેતું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.